नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छु पंकज शर्मा। शुरुआत नकली थी सावधान। एक महत्वपूर्ण खबर आवी रही छे, तेना पर जो नजर करिए तो खाद्य मसाला लेता पहला चेतवानी जरूर छे, सावधान रहेवानी जरूर छे। नकली हरदर, नकली जीरू अने नकली पनीर बाद हवे नकली मरचू बनावतु गोडाउन झड़पायु। મહેસાણામાંથી નકલી મરચાનો જથ્થો પકડાયો, 758 કિલો કલર ચડાવેલું નકલી મરચું પકડાયું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિજાપુરમાં રેડ હતી। વિજાપુર હિંમતનગર હાઈવે પર ચાલતો હતો આ કારોબાર। પ્લોટ નંબર 42માં આ ગોરખ ધંધો ચાલતો હતો। મહેશ પૂનમચંદ મહેશ્વરી નામનો આરોપી આ નકલી મરચું બનાવતો હતો। સ્થળ પરથી 5 લાખ કરતાં વધુ નકલી મરચું પકડાયું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે 2 દિવસ સુધી સ્થળ પાસે રેકી કરી, જે બાદ મોડી રાત્રે દરોડો પાડીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। તો મહેસાણામાં જે વિજાપુર છે, હિંમતનગર વિજાપુર હાઈવે, ત્યાં આગળ આ કારોબાર ચાલતો હતો, જેનો પર્દાફાશ કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે। પ્લોટ નંબર 42માં ચાલતો હતો આ ગોરખધંધો। મહેશ પૂનમચંદ મહેશ્વરી નામનો આ જે વ્યક્તિ છે કે જે આ નકલી મરચાના કારોબાર સાથે સંકળાયેલો હતો, સ્થળ પરથી 5 લાખ કરતાં વધુનું નકલી મરચું પકડાયું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે 2 દિવસ અહીંયા રેકી કરી હતી, જેથી આજે આરોપીઓ છે તેને પકડી શકાય, જે બાદ મોડી રાત્રે દરોડો પાડીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। તો હવે એક બાદ એક નકલી ચીજોનો પર્દાફાશ થઈ રહ્યો છે। આ પહેલા નકલી પનીર સામે આવ્યું હતું, એ પહેલા નકલી હળદર અને નકલી જીરુંનો પર્દાફાશ થયો હતો, હવે આવી ગયું છે નકલી મરચું। તો આજ મુદ્દે સંવાદદાતા મહેસાણાથી જોડાયા છે કેતન પટેલ। કેતન, જે નકલી મરચું વિજાપુર મહેસાણા હાઈવે પર બનાવવામાં આવી રહ્યું હતું, કેટલા સમયથી બનતું હતું અને કોણ વ્યક્તિ હતો જે આ ગોરખધંધા સાથે સંકળાયેલો છે? હાલ શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ વિજાપુર ખાતે આ રેડ કરવામાં આવી હતી। 2 દિવસ જે રેકી હોય છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે રેડ હોય છે તે રાત્રિ દરમિયાન કરવામાં આવી હતી। ખાનગી બાતમી મળી હતી કે આ જે વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર જે ગોડાઉન છે તેમાં કેટલાક શખ્સો દ્વારા જે નકલી મરચું હોય છે તે બનાવવામાં આવ્યું હતું, તેને લઈ ફૂડ એન્ડ વિભાગ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું અને ત્યારબાદ તેના દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 758 કિલો કલરવાળું જે મરચું હોય છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। મહેશ કુમાર પૂનમચંદ્ર મહેશ્વરી નામનો જે શખ્સ હોય છે તે આ નકલી જે મરચું હોય છે તે બનાવતો હોય છે તે હાલ માહિતી મળી રહી છે। સાથે સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય છે તેને 3 કિલો મરચું કલર પણ ઝડપી પાડવામાં આવ્યો હતો, એટલે કે હાલ વાત કરવામાં આવે તો 5 લાખ કરતાં જે વધુ જો મુદ્દામાલ હોય છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કબજે કરવામાં આવી છે। તેના દ્વારા આ જે મુદ્દામાલ હોય છે તેને સીઝ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તમામ જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેને સીલ કરી હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેતન, આ જે મરચું છે એ નકલી કેવી રીતે પુરવાર થયું તેને લઈને હું આપની પાસે આવીશ। હાલ દર્શકોને જણાવી દઈએ કે મહેસાણાના વિજાપુર પાસે જે ગોડાઉનમાં નકલી મરચાનો પર્દાફાશ થયો છે તેમાં આ જે મરચું છે તેના ઉપર કલર કરવામાં આવતો હતો, જેથી તે લાલ ચટાક મરચું દેખાય અને ત્યારબાદ એ મરચાંને પેક કરવામાં આવતું હતું। લાલ મરચાંનો આ ધીકતો વેપલો જે છે એ પકડાયો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રેડમાં। અને હવે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે વાપીથી। વાપીમાં ભાજપના નેતાની હત્યા થઈ ગઈ। વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી। ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિર દર્શન કરવા ગયા હતા, 2 બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા। જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે। ઘટનાને પગલે માહોલ ગરમાયો છે, પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે। વાપીમાં ભાજપના નેતાની હત્યા, વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરીને હત્યા કરાઈ છે।
વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઘે જોડાયા છે. ભરત, વાપીમાં ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા થઈ હોવાના સમાચાર છે, વધુ વિગતો શું આવી રહી છે? પંકજ, વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ, જે વાપી નજીક આવેલા કોચરવા ગામના વતની હતા, જેઓ આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે રાતામાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા ગયા હતા. પરિવારજનો છે, મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને પોતે ગાડીમાં બેઠા હતા. એ વખતે જ બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ ધડાધડ તેમના પર પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત શૈલેષ પટેલ ગાડીમાં જ બેહોશ થઈને ઢળી પડ્યા હતા અને તેમને વાપીની હરિયા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે. આમ વાપીમાં ભાજપના ઉપપ્રમુખની દોઢે દિવસે વહેલી સવારે જે રીતે મંદિરની સામે જ હત્યા થઈ છે એને લઈને માહોલ ગરમાયો હતો. અત્યારે છે વાપીની હરિયા હોસ્પિટલ પર મૃતકના સ્વજનો અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ પહોંચી રહ્યા છે અને માહોલ ગરમાઈ રહ્યો છે. જોકે હજુ સુધી હત્યારાઓ છે પહોંચતી બહાર છે. પોલીસ જાણ થતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને હત્યારાઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કે કોઈ અંગત અદાવતની માં જ શૈલેષ પટેલની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની સાથે જ જે નજીકમાં લોકો રહેતા હતા તેમના નિવેદનોના આધારે અત્યારે સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. જોકે અત્યારે તો વાપીના એક તાલુકા ભાજપના અગ્રણીની હત્યાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પંકજ જી, ભરત, ખાસ વાત એ છે કે તેઓ મંદિરે જયારે દર્શન કરવા જતા હતા, વાપીનો આ કયો વિસ્તાર હતો કે જ્યાં તેઓ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું? અને સાથે સાથે શું કોઈ જૂની અદાવત હોય શકે છે કે પછી આ કોઈ એમના રાજકીય દુશ્મનો પણ હોય શકે છે? શું ચર્ચાઓ ચાલી રહી છે? બિલકુલ પંકજ, જે વાપી જે ઘટના બની છે વાપીના રાતામાં બની છે અને શૈલેષ પટેલ છે વાપીના કોચરવા ગામના હતા. રાતા અને કોચરવા ગામ, વાપીથી કોચરવા ગામ એકદમ નજીક જ છે, દોઢ બે કિલોમીટરના અંતર પર જ આવેલું છે. એટલે વાપીની હદ પર જ આવેલા કોચરવા ગામના હતા અને તેઓ પરિવાર સાથે પોતાના ગામથી એક કિલોમીટર દૂર આવેલા રાતા મંદિરમાં દર્શન કરવા ગયા હતા. પરિવારજનો અંદર દર્શન કરી રહ્યા હતા અને પોતે છે એ ગાડીમાં બેસીને વેઇટ કરી રહ્યા હતા. એ વખતે જ રોડની બાજુમાં કેટલાક શખ્સોએ છે બે બાઇકો પાર્ક કર્યા હતા અને ત્યારબાદ તેઓ ગાડી સુધી આવ્યા હતા અને કઈ સમજાય તે પહેલા શૈલેષ પટેલને પોઈન્ટ બ્લેન્ક થી એ ધડાધડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે, અત્યાર સુધી જે જાણવા મળ્યું છે એ મુજબ કોઈ રાજકીય અદાવતની શક્યતાઓ ઓછી છે, પરંતુ પરિવારના જે અંગત અદાવતો જે પહેલાથી ચાલતી આવી છે તેના પર શંકાની સોય છે, એના પર આંગળી ચિંધાઈ રહી છે. અને જે અંગત અદાવતને કારણે જ શૈલેષ પટેલની હત્યા થઈ હોવાનું અત્યારે પ્રાથમિક રીતે મનાઈ છે પોતે, પરંતુ હત્યારાઓ કોણ હતા અને કેમ હત્યા કરવામાં આવી હતી તેનું સાચું કારણ જાણવા માટે વાપી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે સ્થળ પર પહોંચ્યા છે અને જે ગાડીની અંદર હત્યા કરવામાં આવેલી છે અને જેમાં ફાયરિંગ કરી અને તેમનો હત્યા નિપજાવવામાં આવી છે તે ગાડી પણ અત્યારે કબજે લીધી છે અને પરિવારજનોના અને આસપાસના વિસ્તારના લોકોના નિવેદનોના આધારે સાથે જ રોડ જે રોડ ત્યાંથી જે જવા માટે જે રોડ પસાર થાય છે ત્યાં આગળ રોડ પસાર થવાના જે સીસીટીવી ફૂટેજ છે તેને પણ તપાસવામાં આવી રહ્યા છે અને અત્યારે પોલીસે અત્યારે સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. પરંતુ અત્યારે પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કે પોલિટિકલ અદાવત નહીં પરંતુ કોઈ અંગત અદાવતને કારણે જ હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સાચું કારણ પોલીસ તપાસની બાદ જ બહાર આવશે. પંકજ જી, ભરત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ આ ફાયરિંગ કર્યું છે. ઘટનાને લઈને માહોલ ગરમાયો છે. હાલ પોલીસ સ્થળ પર પહોંચી છે અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. ફરી એકવાર લઈ જઈશું આપને વિજાપુર હિંમતનગર હાઇવે પર ચાલી રહેલા નકલી મરચાના વેપલામાં, કારણ કે અહીંયા જે આરોપી પકડાયો છે તેની પાસેથી 5 લાખનું નકલી મરચું છે એ પકડાયું છે. આ તસવીરો આવી રહી છે મહેસાણાથી. સંવાદદાતા કેતન પટેલ મહેસાણાથી મારી સાથે જોડાયા છે. કેતન, આ જે મરચું છે એ નકલી મરચું વેચાઈ રહ્યું છે, એ કેવી રીતે વેરીફાઈ થયું? શું આ મરચું હતું એ નકલી હતું કે તેની ઉપર જો કલર લગાડવામાં આવતો હતો એના કારણે તે નકલી પુરવાર થયું? ચોક્કસથી પંકજ, હા, જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ફૂડ એન્ડ જે ડ્રગ્સ વિભાગ હોય છે તેને ત્યાંથી 3 કિલો કરતાં વધુ જે મરચાંનો જે પાવડર હોય છે તે મળી આવ્યો હતો. એટલે કે આ જે પાવડરથી જ આ જે નકલી મરચું બનાવવામાં આવતું હતું. હાલ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ જે ધંધો હતો, જે કારોબાર હતો નકલી બનાવવાનો કારોબાર, કેટલા દિવસોથી ચાલતો હતો, ક્યાંથી ચાલતો હતો, કોના મદદથી ચાલતો હતો અને
आ जे नकली जे मरचू बनावा आई रीतू कई रीते बनावा आवतू तू शू शू एमा उपयोग करवामा आवतो तो शू बीजो कोई केमिकल उपयोग करवामा आवतो तो आ जे तमाम जे तपास होय छे ते फूड एंड ड्रग्स विभाग द्वारा करवामा आवे छे। थोड़ा समय बाद जे फूड एंड विभाग ड्रग्स विभाग होय छे तेना द्वारा टेस्ट कंट्रोल पण करवामा आवशे अने तमाम जे माहिती होय छे ते लोको सुधी पहोंचाडवानो प्रयत्न करवामा आवशे। परंतु ચોક્કસથી એક બાદ એક જે મહેસાણા જિલ્લામાં નકલી વસ્તુ હોય છે તે મળી આવવાની ઘટનાઓ જોવા મળી રહી છે। અત્યાર સુધી જીરું જે હોય છે તે નકલી મળી આવતું હતું, પરંતુ હવે જે નકલી મરચું હોય છે તે પણ મળી આવ્યું છે। એટલે ચોક્કસથી લોકોના જે આરોગ્ય સાથે ચેડા થતું હોય તેવું દેખાઈ આવ્યું છે। કેમ કે સામાન્ય લોકો જે મરચું ખરીદી કરવા જતા હોય છે તેમને ખબર નથી હોતી કે આ જે નકલી મરચું છે તે ઓરિજિનલ છે પણ નકલી, ત્યારે ચોક્કસથી આરોગ્ય વિભાગ દ્વારા પણ આ મામલે વધુ કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને લોકોનું જે લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તે ના થાય। જીકેતન, હેલ્થ વિભાગના કર્મચારીઓ શું કહે છે કે આ પ્રકારનું જો મરચું આરોગવામાં આવે તો શરીરને શું નુકસાન થઈ શકે છે? આરોગ્ય વિભાગ સાથે હજી સુધી આપણી વાત થઈ નથી, પરંતુ ચોક્કસથી જો નકલી મરચું આરોગ્યમાં આવે તો અનેક જે બીમારીઓ હોય છે તે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે। કેમ કે આ જે નકલી મરચું બનાવવામાં આવતું તેમાં અનેક કેમિકલનો ઉપયોગ પણ થતો હોય તેવું હાલ લાગી રહ્યું છે। એટલે કે આ જે નકલી મરચું એ ખૂબ જ ખતરનાક આરોગ્ય માટે બની શકે તેવું ચોક્કસ જણાઈ આવે છે। જી, હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જે મહેશ મહેશ્વરી નામનો જે આરોપી છે તેની સામે શું પગલાં ભરશે, શું એક્શન લેવાશે? ચોક્કસથી જે હાલ જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હોય છે જે તેનું ગોડાઉન હતું જેનું જે તમામ જે માલ હતો તેને સીલ કરવામાં આવે છે। હાલ આ જે સેમ્પલ હોય છે તેને આગામી જે લેબોરેટરી હોય તેમાં મોકલવામાં આવશે। ત્યારબાદ જે આરોપી હોય છે તેના પૂછપરછ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે આ જે નકલી મરચું હોય છે તે કઈ રીતે બનાવવામાં આવતું હતું, ક્યાંથી તે આ જે નકલી બનાવવાનો જે પાવડર હોય તે ક્યાંથી લાવતો હતો, કઈ રીતે તેને જે લોકો હોય છે ત્યાં સુધી પહોંચાડવામાં આવતો હતો, એટલે કે જે આખી ચેન હોય છે તેને પણ પકડવામાં આવી શકે તેવું લાગી રહ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાત્રિ દરમિયાન આ જે સમગ્ર જે મામલે હોય છે તે રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન જે પણ આ જથ્થો મળી રહ્યો છે તેને સીલ કરવામાં આવ્યો છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી જી કેતન, આપ મારી સાથે જોડાયેલા રહેશો તો દર્શકોને ફરી એકવાર જણાવી દઈએ કે મહેસાણામાં કલર ચડાવેલું નકલી મરચું બનાવવાની ફેક્ટરી પકડાઈ છે અને તેમાંથી મોટી માત્રામાં મરચાંનો જથ્થો પણ પકડાયો છે। આ પહેલાં નકલી હળદર, નકલી જીરું અને નકલી પનીર બાદ હવે નકલી પનીરનો જથ્થો પકડાયો છે। તો આપણી સાથે આરોગ્ય કર્મચારી ડોક્ટર ધર્માંગ ઓઝા આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। ડોક્ટર ધર્માંગભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો એ જણાવો કે આ પ્રકારે જે માર્કેટમાં નકલી મરચું હોય, નકલી જીરું હોય કે નકલી પનીર હોય, આ પ્રકારના જ્યારે કોઈ પણ વ્યક્તિ ચીજો આરોગે છે તો એના શરીરમાં શું નુકસાન થઈ શકતું હોય છે? આ પ્રકારની નકલી વસ્તુઓથી તો જે નુકસાન થાય એની તો આપણે વિચાર માત્ર જ ચોંકાવનારો હોય છે, કેમ કે અમારો અનુભવ એવું કહે છે કે જે આપણો જે નોર્મલ ફૂડ છે એમાં જે ફૂડ એડિટિવ બી આપણે ઘણીવાર વધારે પડતી માત્રામાં યુઝ કરીએ તો એની બી બહુ બધી આડઅસરો થતી હોય છે। તો જ્યારે તો આ એડિટિવની બી વાત નથી, ટોટલી એક નકલી વસ્તુ કે જે વસ્તુ જોઈએ છે એની બદલે કંઈક બીજું જ છે, બરોબર, કે જેમાં કોઈ ન્યુટ્રિશન વેલ્યુ તો ઝીરો જ છે, બરોબર છે। તો એ લેવાથી આપણા શરીરને ભાત ભાતના રોગો થવાની શક્યતા રહેલી હોય છે। એમાં સામાન્ય આપણે જોઈએ તો કોઈ બી જે તમે આ બધી વસ્તુઓ કીધી, નકલી મરચું છે કે પનીર છે, કે આપણે મોઢા દ્વારા આપણે પાચન તંત્રમાં સૌથી પહેલા જાય તો આપણી અન્નળી છે, હોજરી છે, એને લગતા તમામ રોગો, ઝાડા, ઉલટી, બરોબર છે, ફૂડ પોઈઝનિંગ છે, હોજરીમાં ચાંદા પડી જવા, અલ્સર થઈ જવા, આ બધા રોગો થવાની શક્યતા વધી જતી હોય છે। એ ઉપરાંત લીવરને લગતા રોગો બી થવાની શક્યતા વધી જતી હોય છે। આ ઉપરાંત ઘણા લોકોની શરીરમાં એલર્જીની તાસીર હોય છે, તો એ લોકોને ભિન્ન ભિન્ન પ્રકારની ચામડીની એલર્જી, એક્ઝિમા છે, અર્ટિકારિયા છે, બરોબર છે, અને રેશિસ થઈ જવા, ખંજવાળ આવી, બરોબર છે, આ પ્રકારની સ્કિન એલર્જી થઈ શકે છે। આ ઉપરાંત અમુક દમના દર્દીઓ હોય, બ્રોન્કિયલ અસ્થમાના દર્દીઓ છે, એમને શ્વાસ ચડવાની શક્યતા વધી જતી હોય છે,
અને ઇમરજન્સીમાં ઘણીવાર હોસ્પિટલ જવું પડતું હોય છે અને એના માટેની નેબ્યુલાઇઝર થી લઈને વિશેષ સારવાર લેવી પડતી હોય છે. અને આ ઉપરાંત જે એક બહુ જ અગત્યની અને ગંભીર બાબત છે કે જે હું હાઇલાઇટ કરવા માંગીશ એ છે કે ઘણીવાર આ પ્રકારની નકલી વસ્તુઓ આપણી જાણબાર આપણા શરીરમાં જયા જ કરે છે થોડા લાંબા ગાળા સુધી, તો ઘણીવાર એ કેન્સરને બી નોતરી શકે છે. એટલે આ જે નકલી વસ્તુઓ છે એ આપણા શરીરને બહુ બધી રીતે હાનિકારક સાબિત થઈ શકે છે. અને હું આ પ્રકારની નકલી વસ્તુઓનું જે અત્યારે વસ્તુઓની વાતો ચાલી રહી છે ને આ પ્રકારનું જે અત્યારે થઈ રહ્યું છે એની હું બહુ જ નિંદા કરું છું. જી ડોક્ટર ધર્માંગભાઈ, એક વાત એ પણ જાણવી છે કે ગોડાઉનમાંથી જ્યારે કોઈ માલ માર્કેટમાં સપ્લાય થઈ જાય છે ત્યારે ગ્રાહકને એ સીધો ખ્યાલ નથી આવતો કે તેની અંદર કોઈ કેમિકલ છે કે કોઈ એવી વસ્તુ ભેળવી છે કે જે ઓરિજિનલ નથી. તો ગ્રાહક કેવી રીતે એમાંથી જાગૃત થાય, એને કેવી રીતે ખ્યાલ આવે કે આ અસલી છે ને આ નકલી છે? એટલે એના માટે ગ્રાહકે જે ભી બરાબર છે મરચું છે કે કોઈ ભી આ પ્રકારની આઈટમ છે કે જે આપણે નોર્મલ આપણા વપરાશમાં ખાન પાનમાં લેતા હોય છે કે બરોબર છે કે આપણી ગૃહિણીઓ બધું કિચનમાં યુઝ કરતી હોય છે, તો એ લોકોએ ખાસ કરીને એક તો કોઈ ભી વસ્તુઓ જે છૂટી છે અનપેક્ડ વસ્તુ છે, ઘણી વાર શું છે કે થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળતું હોય અને ઓછા પૈસામાં વસ્તુ મળતી હોય તો આપણે છૂટક લઈ લેતા હોય છે. પરંતુ એ છૂટક પ્રકારની વસ્તુઓ અનઓથોરાઇઝ પ્રકારની વસ્તુઓ લેવાનું ટાળવું. આ ઉપરાંત ગવર્મેન્ટે જે નક્કી કરેલું છે એનો જે એગમાર્ક હોય છે એ ખાસ જે બી પેક્ડ વસ્તુ છે એમાં બી એનો એગમાર્ક છે એ જોવાનું સંપૂર્ણપણે રાખવું, એની મેન્યુફેક્ચરિંગ ડેટ છે એક્સપાયરી ડેટ છે આ બધી જ વસ્તુઓનું સંપૂર્ણપણે ચકાસણી કરવી. અને છતાં બી કોઈ બી પ્રકારનો ડાઉટ જ્યારે બી આ પ્રકારની વસ્તુઓ એક વાર બે વાર વાપર્યા પછી જો એમાં ગ્રાહકને કોઈ બી પ્રકારનો ડાઉટ પડે છે તો જે આપણી ગુણવત્તાની ચકાસણી માટે ગવર્મેન્ટે આપણને બહુ બધી ફેસિલિટી આપેલી છે, તો એ તંત્રને આપણે માહિતગાર કરવું અને એ જ પેકેટનું સેમ્પલ એક લઈને જઈને આપણે ક્વોલિટી અસેસમેન્ટ કરાવવું, અને જો એમાં કંઈ બી ડાઉટ પડે તો આપણે યથાયોગ્ય જાણ કરવી બરોબર છે, જેથી કરીને આ જે મેસેજ છે એ તમામ જનતાને પહોંચે. બિલકુલ. હવે બીજો એક સવાલ એ છે કે જ્યારે મરચું લાલ બનાવવા માટે એમાં એક કલર ભેળવવાતો હોય છે અથવા તો કેમિકલ લગાવવામાં આવતું હોય છે, આપની પાસેથી મારે એ જાણવું છે કે જ્યારે કોઈ કલર અથવા કોઈ કેમિકલ વપરાય તો એ કયા પ્રકારના કેમિકલ હોય છે અને એની કેવી ઝેરી અસર થતી હોય છે? એટલે હવે આ પ્રકારના આમાં કોઈ આ લોકોનું કોઈ ફિક્સ માપદંડ નથી હોતો. હવે જ્યારે આ લોકો ભેળસેળ કરવા બેઠા જ છે તો એમાં એ લોકોને જે બી હલકી ગુણવત્તાનું મટીરિયલ મળી જાય છે કે જે લાલ કલરને સમાંતર કલર ઉપજાવે છે અને લગભગ જે લાલ મરચા થી જેવો લાલ કલર થાય એવો જનરેટ થાય છે એ પ્રકારનું કોઈ બી નબળી ગુણવત્તાનું મટીરિયલ કે કેમિકલ આ લોકો વાપરતા હોય છે. અલ્ટિમેટલી આ બધી વસ્તુ થાય છે શા માટે કે ભાઈ ખોટી રીતે પૈસા કમાવા માટે આ બધી વસ્તુઓ થતી હોય છે. એ લોકો કોઈ બી ભિન્ન ભિન્ન અલગ અલગ પ્રકારનું કેમિકલ યુઝ કરીને એક્ઝેક્ટલી ઓલમોસ્ટ એને રેપ્લિકા કરે એ જ પ્રકારનો કલર ડેવલપ કરતા હોય છે. અને આ કેમિકલ જ્યારે આપણા શરીરમાં જાય છે તો મેં જેમ પહેલા બી કહ્યું એમ સૌથી પહેલા તો આપણા પાચન તંત્રને બહુ જ બધા નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. એમાં લોકોને અલ્સર થઈ જતા હોય છે, પેપ્ટિક અલ્સર જેને કહે છે અથવા અલ્સરેટિવ કોલાઇટિસ છે, પછી ઇનડાઇજેશન છે, ઉલટી છે, ઉબકા છે, અનિદ્રા છે બરોબર છે. અને જેમ મેં છેલ્લે વાત કરી એમ જો આપણે જાણબાર આ વસ્તુ થોડા થોડા માત્રામાં આપણા શરીરમાં લાંબા ગાળા માટે જયા કરે તો એ ઘણીવાર કેન્સરના કોષોને બી ડેવલપ કરવાનું કામ કરતું હોય છે. અને એકવાર જે આપણા નોર્મલ કોષો છે શરીરના એ કેન્સરગ્રસ્ત થઈ જાય પછી એને પાછા નોર્મલ કરવા એ મેડિકલ સાયન્સ માટે બી હજુ બી ટીલ ડેટ બી એક ચેલેન્જિંગ વસ્તુ છે. અને ઘણા બધા કેન્સર છે કે જેને હજુ બી સંપૂર્ણપણે અમે આપણે મટાડી નથી શકી રહ્યા અને ખાલી એના માટે અમે સપોર્ટિવ કેર જ કરી શકીએ છીએ. એટલે આ પ્રકારના જે કેમિકલ્સ છે એનાથી સાદું ફૂડ પોઈઝન થી લઈને કેન્સર સુધીના રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, જે વસ્તુને હું કહીશ કે જાહેર જનતાએ ધ્યાનમાં લેવી. જી ડોક્ટર ધર્માંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે, અને કેતન આપનો પણ આભાર માહિતી આપવા માટે. તો ખાદ્ય મસાલા લેતા પહેલા ખરેખર ગ્રાહકોએ હવે જાગૃત રહેવું જોઈએ, કારણ કે આ પ્રકારના ભેળસેળયુક્ત મસાલા જ્યારે માર્કેટમાં આવી ગયા હોય
त्यारे ग्राहके जागृति दाखवी खूब जरूरी छे, नहीं तो आ प्रकारना केमिकल युक्त अथवा केमिकल वाला अथवा नकली चीजों पेट में पधरावशो तो पेट ने लगती बीमारियों ने आमंत्रण आपशो। तो पांच अलग अलग तस्वीरों आपने बताई रहा छे कि नकली मरचू तो आज नहीं बात छे, परंतु एनी पहला कई कई वस्तुओं नकली मळी आवी छे, तेमां नकली जीरु छे, नकली हळदर छे, नकली वरियाळी मळी आवी अने नकली पनीर पण मळी आव्युं। आ चार घटनाओ ऑलरेडी नकली छे जे बनी चूकी छे अने हवे पांचमी नकली मरचू के जे विजापुर हिम्मतनगर हाईवे पर एक फेक्टरी पकड़ाई छे जेमां नकली मरचू बनावामां आवतुं हतुं। રાજ્યના અન્ય સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને માથે આબ તૂટી પડ્યું। ખાસ તો સોરઠની કેસર કેરીના પાક પર ગંભીર અસર થઈ છે। મોટાભાગની કેરી ખરી જતા ખેડૂતો તેમજ ઇજારેદારોને બહુ મોટું નુકસાન થયું। છેલ્લા કેટલાક વર્ષોથી કેરીની સિઝન દરમિયાન કોઈ ને કોઈ આફત આવી જ પડે છે। પહેલા વાવાઝોડું અને હવે સતત કમોસમી વરસાદ, માવઠું અને ભારે પવનથી જૂનાગઢ પંથકની આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન થયું। ચાલુ વર્ષે વિસાવદર, મેંદરડા, વંથલી તેમજ ગીર વિસ્તારમાં ઉપરાઉપરી કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેરીના પાકનું કચ્છરખાણ વળી ગયું। જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેરીના 10,000 થી 15,000 બોક્સની આવક હતી અને તેમાં પણ ખરી ગયેલ કેરીના બોક્સની પણ આવક હતી। ખરી ગયેલી કેરીના 10 કિલોને 100 થી લઈ 300 સુધીના ભાવ બોલાયા હતા, જેથી કેરીના ઇજારેદારને ભારે નુકસાન થયું છે। તો સારી કેરી ખૂબ ઓછી હતી, તેનો ભાવ 10 કિલોના 500 થી 750 હતા। એકંદરે કમોસમી વરસાદને કારણે કેરી બગડી ગઈ અને તેની ગુણવત્તામાં પણ ફેરફાર થયો, જેથી વેપારીઓ પણ ઓછા નફે કેરીનું વેચાણ કરી રહ્યા છે। આવતા દિવસોમાં જો સારી કેરી આવશે તો બજાર ઉચકાશે તેવી ધારણા છે। વર્ષમાં એક જ વખત કેરીનો પાક આવતો હોય છે અને એમાં માવઠાનો માર પડતા ખેડૂતો તેમજ ઇજારેદારનો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે। કમોસમી વરસાદે કેરી સહિતના પાકનો કચ્છરખાણ વાળી દીધો, ખાસ કરીને સતત અને અવિરત માવઠાએ ગીર સોમનાથ જિલ્લામાં તો રીતસરની તારાજી સર્જી દીધી। ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદથી કેસર કેરીમાં 40%થી વધારે નુકસાન થયું છે, છતાં પણ ગીર સોમનાથમાં કોઈ સરકારી સહાય કરવામાં આવી નથી। જિલ્લાના કૃષિ અને બાગાયતી અધિકારીઓની આળસને કારણે નુકસાનીનો સર્વે સ્થળ પર આવીને કરવામાં આવ્યો જ નથી, છતાં પણ સર્વે સરકારને આપવામાં આવ્યો છે, જેની ટકાવારી 10 થી 15% સુધીની છે, જેના કારણે ખેડૂતોને કોઈ સહાય કરવામાં આવી નથી। અને આવું થવાથી તલાળાના ખેડૂતો સહિત ગીર સોમનાથના તમામ ખેડૂતો સાથે અન્યાય થયો છે, જેને લઈને બાગાયતી પાકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો સહિત માર્કેટિંગ યાર્ડના ચેરમેન તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના સંદર્ભે કૃષિ મંત્રીને માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા રજૂઆત પણ કરવામાં આવી। આ સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સહાય આપવામાં નહીં આવે તો રેલી સાથે રજૂઆત કરવામાં આવશે। રાજકોટના લોધિકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, લોધિકા શ્રેણી સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સમી સાંજે જામ્યો વરસાદી માહોલ, વધતી ગરમી વચ્ચે ફરી વરસ્યો વરસાદ। બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં સર્જાશે વર્ષનું પહેલું વાવાઝોડું, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, અંબાલાલ પટેલે કહ્યું 9 મે આસપાસ વાવાઝોડું લેશે આકાર। મોજા બાદ વધુ બે વાવાઝોડાનો ખતરો, મે અને જૂન મહિનામાં અરબ સાગરમાં સર્જાઈ શકે છે ચક્રવાત, 28 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની ભીતિ। આ વર્ષે ચોમાસું સારું રહેશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, કહ્યું પ્રકૃતિમાં થઈ રહેલા ફેરફારોને જોતા મસાલે બનાય પનીર મજેદાર। સુહાના મસાલે બનાય પનીર મજેદાર। બ્રેક બાદ આગળ વાત કરીશું વડોદરાની। વડોદરામાં આરએસએસની ક્ષેત્રીય શિબિર યોજાશે। આરએસએસની પશ્ચિમ ક્ષેત્રની દ્વિતીય ક્ષેત્રીય શિબિર આરએસએસના વડા મોહન ભાગવત આજે સાંજે વડોદરા આવશે। 12 મે સુધી આ શિબિરમાં હાજરી આપશે ભાગવત। હરણીમાં સિગ્નસ સ્કૂલમાં 27મી સુધી આ શિબિર ચાલવાની છે, જેમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રના 400 જેટલા શિક્ષાર્થીઓ ભાગ લેવાના છે। મહારાષ્ટ્રના થાણેમાં એટીએમ તોડીને લૂંટ કરતો એક વિડીયો સામે આવ્યો છે। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં એટીએમ તોડતો આ વ્યક્તિ જોઈ શકાય છે।
પોલીસે આ ચોરને ઘટના સ્થળેથી જ પકડી પાડ્યો હતો. આ ઘટના થાણેના વાગલે સ્ટેટ વિસ્તારના એટીએમમાં બની હતી, જેમાં આ ચોર એટીએમને તોડી રહ્યો છે. લૂંટ કરવાના ઈરાદેથી તે ઘૂસ્યો હતો અને એટીએમ તોડીને રૂપિયા ચોરવાની ફિરાકમાં હતો. અમદાવાદી યુવાન યશ પ્રજાપતિએ તેના પેઇન્ટિંગ્સથી અનેક ક્રિકેટરોના દિલ જીતી લીધા. યશે અત્યાર સુધીમાં એમએસ ધોની, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સુરેશ રૈના જેવા ક્રિકેટરોના એક્રેલિક પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. હાર્દિક પંડ્યા અને સુરેશ રૈનાએ તો પેઇન્ટિંગ્સ પર ઓટોગ્રાફ પણ આપ્યો. યશનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કેવી રીતે કેનવાસ પર ઉતર્યો તેની પાછળ પણ કરુણ કહાની છે. યશના વાલી તેને ક્રિકેટર બનાવવા માંગતા હતા. યશ સારું ક્રિકેટ પણ રમતો હતો, પરંતુ એકાએક નસીબ ફંટાયું અને યશને ક્રિકેટ રમતા ગંભીર ઇજા થઈ. આખરે ડોક્ટરના કહેવા અનુસાર પરિવારે યશને ક્રિકેટ રમવાનું બંધ કરાવી દીધું, પરંતુ યશનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ઓછો ન થયો. પરિણામે યશ પોતાની બીજી કળા સાથે ક્રિકેટ સાથે જોડાઈ ગયો. હું નાનો હતો એકચ્યુઅલી ત્યારે મને ક્રિકેટનો બહુ જ શોખ હતો અને ક્રિકેટર બનવાનું ઈચ્છતો હતો, પણ થોડી ઇન્જરીના લીધે પછી પેરેન્ટ્સને ક્રિકેટ રમવાનું બંધ કરાવી દીધું અને પછી પેઇન્ટિંગથી આગળ વધીને મતલબ ક્રિકેટરો સાથે મળવાનો મોકો મળે એટલે માટે પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. પેઇન્ટિંગ અને આમાં વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે પછી મેં કીધું તું આ કર, આના લીધે કદાચ તારું આમાં તારું સપનું પૂરું થશે. બાકી અને ક્રિકેટનો તો અનહદ શોખ, હજી પણ એમ જ કહેતો હતો કે મારે રમવું છે, પણ મેં કીધું ના આવે. ક્રિકેટ વસ્તુ એવી છે કે જલ્દી આમ કોઈને ચાન્સ મળી ના શકે, પણ એમ કે યશને મળી બી જાત, પણ એને ઇન્જરી થઈ ને એટલે પછી મેં કીધું હવે અમે મુકાવી દીધું. નાનપણથી એને ક્રિકેટ પ્રત્યે બહુ શોખ હતો અને અતિશય મેં એને રમાડ્યો છે સાથે, અને રોજ સવારે 5 વાગે અમે રમવા સાથે જતા હતા. પણ 2013ની અંદર એને બોલ વાગ્યો, પછી ડૉક્ટર અને ફેમિલીનું કહેવાથી કે એને મેચ ન રમવા દો. એટલે નક્કર મારું તો સપનું હતું કે એને અતિશય ઓસ્ટ્રેલિયા કે ગમે ફોરેન રમવા મોકલવો છે મારે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.